હવે વાત જિંદગી બચાવવાની ટ્રેનિંગની. ખેડા જિલ્લા ભાજપ દ્વારા સીપીઆર ટ્રેનિંગ અભિયાન યોજાયું. નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ટ્રેનિંગ લીધી. હાર્ટ એટેક આવે તો કેવી રીતે બચાવી શકાય તેની ટ્રેનિંગ લીધી. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ પણ હાજર રહ્યા. હાર્ટ એટેકના કારણે યુવાનોમાં મૃત્યુદર વધ્યો છે, હૃદય પુનઃ ધબકતું થાય તે માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તો ધારાસભ્યો, મંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખેસ પહેરીને ટ્રેનિંગ લઈ રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે. અને તાત્કાલિક એને સારવાર કઈ રીતે આપી શકાય, કઈ રીતે બચાવી શકાય, સેવા કઈ રીતે આપી શકાય તે માટે આ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર વિધાનસભાઓમાં આવા ટ્રેનિંગ કેમ્પ થશે અને સમગ્ર વિધાનસભાઓમાં ડૉક્ટરની આવી ટ્રેન થયેલા એક ટ્રેનિંગ આપેલા યુવાનો તૈયાર થશે કે જે આવનારા સમયમાં મંડળ અને શક્તિ કેન્દ્ર ઉપરાંત બુથ સુધી દરેક ગામમાં 4-5 યુવાન મિત્રો એવા તૈયાર થશે કે જે આવી ક્રિટિકલ ક્ષણોમાં હૃદય બંધ પડી ગયું હોય તો એને તાત્કાલિક કેવી રીતે શરૂ કરી શકાય એ માટેની ટ્રેનિંગનો આજે પ્રારંભ થયો છે. તો નર્મદાના રાજપીપળામાં સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો. હાર્ટ એટેક આવે ત્યારે કેવી રીતે સારવાર આપવી તેની તાલીમ આપવામાં આવી. નર્સિંગ વિદ્યાર્થી, સ્થાનિકો, ભાજપના કાર્યકર્તાઓએ તાલીમ લીધી. ડેમો બતાવીને સીપીઆર આપવા અંગે માહિતી આપવામાં આવી. ઇમરજન્સીમાં લોકોના જીવ કઈ રીતે બચાવવા તેનું માર્ગદર્શન પૂરું પડાય. વિદ્યાર્થી મિત્રો અને અનેક નર્સિંગ સ્ટાફ હોય, એફએસડબલ્યુ હોય, એમપીએસડબલ્યુ હોય અને સામાન્ય ભાઈઓ બહેનો પણ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે આ ટ્રેનિંગ લેવા માટે ખૂબ જ ઉત્સાહથી આજે જીએમઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળા ખાતે આવેલા છે અને એમને પણ આ વસ્તુ જાણવામાં કેવી રીતના કરી શકાય, એનો ઉપયોગ ક્યાં કરી શકાય એ વસ્તુ શીખવામાં પણ એમનો જે એક અદમ્ય ઉત્સાહ છે. કામ કરતા કરતા જ્યારે કોઈ માણસ અચાનક પડી જાય, ફસડાઈને અને બેભાન થઈ જાય તો એમને કેવી રીતે એમના હૃદયને છાતી ઉપર કમ્પ્રેશન એટલે કે દબાણ અને સંકોચન આપીને બચાવી શકાય છે અને એમના મગજને જીવતું રાખી શકાય છે જ્યાં સુધી ડેફિનેટિવ હેલ્પ પહોંચે નહીં અને નર્સિંગ સ્ટાફ અથવા તો ટ્રેઇન ડૉક્ટર છે અથવા તો ઇમરજન્સી ટ્રેઇન સ્ટાફ છે પેરામેડિકલે પહોંચે ત્યાં સુધી કેવી રીતે છાતી ઉપરના હાડકા ઉપર દબાણને સંકોચન આપીને મગજને જીવતું રાખીને માણસનો જીવ બચાવી શકાય છે, કારણ કે પહેલી 3 મિનિટથી 5 મિનિટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નહીં તો એના વગર જો મગજને લોહી ના પહોંચે તો માણસ મગજનું મૃત્યુ થઈ શકે છે. હવે